ડીસામાં વિકાસની મોટી મોટી વાતો કરી રહેલા ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સંયુક્ત જોડીએ શહેરમાં વિકાસ નહીં પણ વિનાશ આચર્યો છે અને તેની બોલતી તસવીર આજે અમે તમને દર્શાવી રહ્યા છીએ. ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર કેમિકલયુક્ત પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં આ કહેવાતા વિકાસ રત્નોની આંખો ખુલ્લી નથી રહી. જનતા રોષ ઠાલવી રહી છે અને ધારાસભ્યો ઘોડા પર ચડવામાં વ્યસ્ત છે તો પાલિકાના પૂર્વ પ્રમુખ પણ વર્તમાન પત્રોમાં ખોટી ખોટી પ્રસિદ્ધિ કરવામાં વ્યસ્ત છે. નગરજનોનું જે થવાનું હોય તે થાય, પરંતુ આ બંને નેતાઓ તેમનામાં જો મસ્ત જોવા મળી રહ્યા છે. વાત છે ડીસા શહેરમાં આવેલા જીઆઈડીસી વિસ્તારની. તો આ વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે અને લોકોની અવર જવર પણ ખૂબ જ વધારે રહ્યો છે. તેમ છતાં અત્યારે આ વિસ્તાર ગંદકીથી કદબદી રહ્યો છે. આ વિસ્તારમાંથી બે દિવસમાં બે વખત ધારાસભ્ય ડુઆ ગામમાં ઘોડે ચડવા ગયા હતા. ઘોડે ચડવા આતુર બનેલા ધારાસભ્ય આ વિસ્તારમાંથી નીકળ્યા હશે ત્યારે સ્વાભાવિક છે કે ધારાસભ્યોને તેમની વૈભવી ગાડીમાં આ સમસ્યા નજરે નહીં પડી હોય, કારણ કે આમ પણ ધારાસભ્યોને સામાન્ય નાગરિકોને પડતી કોઈ પણ મુશ્કેલી ક્યારેય દેખાતી નથી. તો આ સમસ્યા કેવી રીતે દેખાય? આ વિસ્તારમાં જે ગંદકી છે તે ગંદકીથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. અહીંથી વૈભવી કારમાં પસાર થતા લોકોને તો કોઈ ફરક નથી પડતો, પરંતુ અહીંથી ટુ વ્હીલર અને પગપાળા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટુ વ્હીલર અને પગપાળા તો સામાન્ય લોકો જ પસાર થતા હોય છે અને આવા સામાન્ય લોકોને કોઈ તકલીફ પડે તેનાથી વૈભવી કારમાં ફરતા આપણા ધારાસભ્યોને કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખને શું લેવા દેવા. આજે જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે સ્થાનિક વેપારીઓએ તેમની હૈયા વરાળ કેમેરા સામે ઠાલવી હતી. અમારે આ કિચડ થઈ ગયું છે અને ધારાસભ્ય આવે કે જીઆરડીસીના અંદર અમે કોઈ સાંભળતું જ નથી. કિચડ છે, અમે આ વસ્તુ ગંદકી ફેલાય છે. બસ આ ગંદકીનું પાણી છે, આ છે કેમિકલનું પાણી છે. આ છે સાહેબ મહિનો દોઢ મહિનો છે, કોઈ આવતું નથી સાહેબ, કોઈ સાંભળતું નથી અમારે. આ ગટરમાંથી પાણી ઘણું નીકળે ને દોઢ મહિનાથી ગંદકી થઈને મચ્છર અને અમુક મજૂર માણસ બહુ બીમાર થાય છે ને બહુ બધા વધારે ગંદકી ફેલાઈ રહી છે. આગળ રજૂઆત કરેલી છે, કોઈ આવતું છે નહીં. નગરપાલિકા ઘણી રજૂઆત કરેલી, અરજીઓ આપેલી છે માણસોએ, કોઈ આવતું નથી.